विद्यार्थी मित्रों अपने अगला चैप्टर के अंदर अगल वधवानो छे पॉलीमर चैप्टर के अंदर अपने बात करी घणी बधी अने त्यार पछी अपने नवा चैप्टर तरफ जवो छे चैप्टर नंबर 14 जैविक अणुओ नी अंदर अपने आजना माटे वात करवानी छे बराबर तो जैविक अणु जे चैप्टर छे ए जैविक अणु नी अंदर खास जोईए तो गुण नी अंदर क्या प्रकार ना प्रश्न पूछाय तो एमा थी एमसीक्यू 4 छे अने 2 मार्क्स नो एक प्रश्न पूछाय तो दाखलाओ जे आपणे જલ્દી આપણે પૂછવાની સંભાવના નથી પણ મેં તમને આગળ કીધું કે કોઈ કમ્પલ્સરી હોતો નથી બરાબર કે ભઈ આમાંથી 2 માર્ક પ્રશ્ન કરતા જેવું પણ કરી શકે કે 3 માર્કમાં એક પ્રશ્ન પૂછે ને 3 એમસીક્યુ પૂછી શકે બરાબર 4 માર્કમાં પૂછે એ સંભાવના બહુ ઓછી છે આ ચેપ્ટરમાં બરાબર એકદમ સરળ ચેપ્ટર છે અને બાયોલોજીકલ ચેપ્ટર છે કદાચ મેથ્સવાળા વિદ્યાર્થીઓ છે થોડું એવું ટફ લાગે પણ બાયોલોજીકલ વિદ્યાર્થીને એકદમ સરળ આશા કારણ કે મોટા ભાગની જે વસ્તુઓ છે આ ચેપ્ટરની અંદર જૈવિક અણુની અંદર એ તમે મોટા ભાગની વસ્તુઓ અભ્યાસ કરી ચૂકેલા છો હવે જૈવિક અણુની વાત કરીએ તો જૈવિક અણુ એટલે શું તો કે ભઈ બાયોલોજીકલ અથવા તો બાયોમોલિક્યુલ એવું તમે કહી શકો જૈવિક અણુ હવે એક રસપ્રદ બાબત જૈવિક અણુની અંદર ખાસ કરીને કહીએ તો એવી છે કે ભઈ જે જીવંત પ્રણાલી છે એ જીવંત પ્રણાલી એ જૈવિક અણુ તમે જનરલી કહી શકો પણ પ્રશ્ન એ છે કે જીવંત પ્રણાલીની અંદર અજૈવિક પરમાણુઓ અથવા તો અણુઓ રહેલા સંપર્ક હું તમને કહું કે ભાઈ આપણે જૈવિક અણુ કહેવાય બરાબર પણ આપણી અંદર સૂક્ષ્મ સૂક્ષ્મ પરમાણુઓ કે અણુઓ એ જે છે તે પોતે કેવા છે તો કે અજૈવિક છે બરાબર તો કહેવાનો આપણો મતલબ એવો છે કે રસપ્રદ બાબત એ આશ્ચર્યજનક બાબત આપણે એટલા માટે કીધી કે આપણે જીવંત છીએ પણ આ જીવંત સજીવ જે છે એની અંદર જે રહેલા છે સૂક્ષ્મ કણો એ સૂક્ષ્મ કણો બધા કેવા છે તો કે અજૈવિક છે મતલબ કે પરમાણુ મતલબ કે નિર્જીવ છે ત્યાં કદાચ કે પરમાણુ છે કે અણુ છે તો એ નિર્જીવ છે સજીવ નથી બરાબર એનો મતલબ એવો છે કે નિર્જીવ વસ્તુઓ છે કે સૂક્ષ્મ સૂક્ષ્મ નિર્જીવ કણો છે એ સૂક્ષ્મ સૂક્ષ્મ નિર્જીવ કણો માંથી બરાબર એ જીવંત પ્રણાલી છે બનાવવામાં આવે હવે જૈવિક અણુની અંદર આપણે જૈવ રસાયણ વિજ્ઞાનની અભ્યાસ કરવાનો છે ખાસ કરીને આપણે કાર્બોહાઇડ્રેટ प्रोटीन न्यूक्लिक एसिड विटामिन उत्सेचक उत्सेचक जो जनरली प्रोटीन के अंदर आए आटला भाग छे એનો આપણે ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાનો કાર્બોહાઇડ્રેટ પ્રોટીન ન્યુક્લિક એસિડ વિટામિન અને ઉત્સેચકો આટલા ભાગ ની અંદર આપણે અભ્યાસ આ ચેપ્ટર ની અંદર કરવાનો છે બરાબર છે હવે આ દરેક આ ઉપરાંત તમે ખનિજ ક્ષારો છે અથવા ખનિજ તત્વો છે આ દરેકની વાત કરીશ કે વિટામિન અને ખનિજ તત્વો એ આપણા ખોરાકની અંદર આવશ્યક ઘટકો છે કે જે જીવન માટે આપણે આ વિટામિન અને ખનિજ તત્વો છે એનો આપણે ઉપયોગ કરવો પડે અને એ આપણા શરીર માટે આવશ્યક છે મતલબ કે આપણા શરીરની અંદર આવશ્યક છે એનો મતલબ એવો આપણે શરીરની અંદર હોય જ આપણે બહારથી કંઈક લેવાની જરૂરિયાત હોય છે આપણે કોઈ વસ્તુ ખાઈએ તેની અંદરથી આપણે વિટામિન મળે બરાબર છે ઓકે તો આવશ્યકતા મળે બિન આવશ્યક હોય તો આપણા શરીરની અંદર ઓલરેડી હોય તો આપણે લેવાની બાકી કે જરૂર હોતી નથી એટલે બિન આવશ્યક આપણે આવશ્યક છે બરાબર વિટામિન અને ખનિજ તત્વો એનો મતલબ એ કે આપણા શરીરની અંદર આપણે એને બહારથી લેવા પડે ખોરાક મારફતે જરૂર બરાબર કે આપણે કોઈ પણ શાકભાજી ખાઈએ એટલે જે વિટામિન અને ખનિજ તત્વો છે આપણે જુદા જુદા પ્રકારના મળી આવે છે બરાબર છે હવે બીજી વસ્તુ વાત આપણે કરવી છે કે આ દરેક ચેપ્ટરની અંદર અથવા તો આ જૈવિક ચેપ્ટરની અંદર કાર્બોહાઇડ્રેટ કાર્બોહાઇડ્રેટ શબ્દ ક્યાંથી આવ્યો દરેક શબ્દની આપણે જાણકારી મેળવો છો એ ઉપરાંત પ્રોટીનની આપણે વાત કરી છે તો તમને બધાને ખબર છે એ પ્રમાણે કે પ્રોટીન છે એ કેવી રીતે આપણે મળે અને ક્યાંથી મળે તો પ્રોટીન એ સીધું આપણે મળે છે બરાબર ખોરાક મારફતે મળે તો પ્રોટીન કેવી રીતે મળે કેવી રીતે પ્રોટીન બને આ દરેક વસ્તુ છે એનો આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરીશું ન્યુક્લિક એસિડ એ પણ પ્રોટીનની અંદર આવી જશે વિટામિન ઉત્સેચક બરાબર એ આ દરેક ભાગ જે છે એ દરેક ભાગમાં આપણે સંપૂર્ણપણે અભ્યાસ કરવાનો છે કાર્બોહાઇડ્રેટ કેનું વર્ગીકરણ કરશું કેવી રીતે બને છે બરાબર ત્યાંથી આપણે મળે છે એ દરેક જે પાંચે પાંચ ભાગ જૈવિક અણુ માટેના આપેલા છે જૈવિક અણુનો મતલબ એવો થાય છે કે એનો તમે વિઘટન કરી શકો સૂક્ષ્મજીવોની હાજરીમાં કે હવાની હાજરીમાં બરાબર છે કે સૂક્ષ્મજીવો મારફતે આ જે બધા તત્વો છે એનો આપણે વિઘટન કરી શકીએ એટલા માટે આ જે તત્વો છે એનું નામ આપણે શું આપેલું છે જૈવિક અણુ આપેલું છે બરાબર તો આ
Yeah.
સંયોજનો છે બરાબર આ તો તમને કહ્યું છે કે જૈવિકોની અંદર અસંખ્ય આલ્ડિહાઇડ સંયોજન છે અને અસંખ્ય કીટોના સંયોજનો જનરલી જોવા મળે બરાબર એ ઉપરાંત સેકન્ડરી થિંગ એવું તમે કહી શકો કે જેના જળ વિભાજનના અંતે જેના જળ વિભાજનના અંતે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજનો મળતા હોય એને તમે જનરલી શું કહી શકો તો કે એને તમે કહી શકો જૈવિકો કારણ કે માન કે સપોઝ હું તમને કહું કે બટેટો છે તો બટેટામાંથી માનો કે આપણે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન સંયોજન મળતું હોય તો બટેટો છે એટલે જૈવિક અણુ તમે કહી શકો તો તમે એને કાર્બોહાઇડ્રેટ કહી શકો બરાબર સીધી સીધી તમને બધાને ખ્યાલ છે કે બટેટો છે કાર્બોહાઇડ્રેટ ની અંદર આવે બરાબર તો એનું જળ વિભાજન જો તમે કરો અને એમાંથી તમને પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ કે પોલીહાઇડ્રોક્સી કીટોન મળતું હોય તો એને તમે કાર્બોહાઇડ્રેટ કહી શકો બીજી વાત કે આપણે એવી આપી શકીએ કે જેમના જળ વિભાજનના અંતે પોલીહાઇડ્રોક્સી આલ્ડિહાઇડ અને પોલીહાઇડ્રોક્સી કીટોન જેવા સંયોજનો પ્રાપ્ત થાય તો તેને કાર્બોહાઇડ્રેટ તરીકે ઓળખવામાં આવે તો વિદ્યાર્થી